समग्र दक्षिण गुजरात में वरसाद ने काळो कहर वर्तावायो छे। बारडोली तालुका में पण ठेर ठेर पाणी थई गयुं छे। त्यारे खरड छीतरा गाम छेल्ला 5 दिवसथी संपर्क विहोण बन्यो। अहीं रहेता 35 जेटला लोको 5 दिवसथी बहार निकळी शक्या नथी। बीजी तरफ छीतरा गाम पण छेल्ला 3 दिवसथी रात्रिना समये संपर्क विहोण बनी जता लोकोनी हालत दयनीय बनी। तंत्र सतत बंने गामो पर नजर राखी रह्युं छे, परंतु छास वारे मत मागवा निकळी पड़ता एक पण नेता हजु सुधी गाममां फरक्या नथी। भारे वरसादना कारणे समग्र दक्षिण गुजरातमां तबाही मची गई। डांग जिल्लामां पड़ी रहेला भारे वरसादमां पूर्णा अंबिका नदी तोफानी बनी। पूर्णा नदीनी जळसपाटीमां फरी एक वखत वधारो थता बारडोली तालुकाना खरड अने छीतरा गाममां पण तेनी असर जोवा मळी हती। खरड गामनो बुधवारे 4 दिवस बाद संपर्क थई शक्यो हतो, परंतु नदीनी जळसपाटी वधता 4 कलाक बाद फरी एप्रोच रोड पर पाणी फरी वळता गाम संपर्क विहोण बन्यो हतो। हाल पण गाममां जवाय तेवी कोई स्थिति न होवाथी ते वस्ता लोकोनी हालत दयनीय थई गई छे। 5 दिवस सुधी गामनी बहार नहीं निकळी शकाता लोकोने राशन पाणीनी पण मुश्केली पड़ी रही। जो कि बारडोली वहीवटतंत्र द्वारा फूड पेकेटनी पण व्यवस्था करवामां आवी। बुधवारे थोड़ा समय माटे रस्तो खुलता जरूरी फूड पेकेट पहुंचाड़वामां आव्या हता। गामना उपसरपंच हेमंत सिंह बारडे जणाव्युं हतुं के वहीवटी तंत्र पूर्णपणे सहकार आपी रह्युं छे। गाममां पाणी भरावानी शक्यता न होय कोई व्यक्ति स्थळांतर थवा मांगता नथी। तेमनी पासे 50 વધુ પશુઓ હોય તેઓ ગામમાં જ રહેવાનું મુનાસિબ માની રહ્યા છે। તલાટીકમ મંત્રી વિશાલ ગોંડલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી તેઓ ગામની બહાર ગયા નથી। 3 રાત્રિથી છીતરા ગામ પણ સંપર્ક વિહોણું બને છે, પરંતુ સવાર થતાં પાણી ઉતરી જતું હોય હાલ જોખમ જેવું લાગતું નથી। જો કે તેમની સાથે વહીવટીતંત્ર તેમજ SDRFની ટીમ પણ સતત સંપર્કમાં છે। बीजी तरफ गाम में चूंटणी वक्ते आटाफेरा मारता नेताओं गामनी गंभीर स्थिति वक्ते नजरे पड़िया न हता, जेना कारणे गामना लोकोमां रोष जोवा मळ्यो हतो। वहीवटी तंत्र तेनु काम सारी रीते करी रह्युं छे, पण चूंटणी मोकलेला एक पण नेताए असरग्रस्त गामनी मुलाकात लीधी न हती। बारडोली तालुकाना खरड गामना लोको 5 दिवसथी फसाया होय तेमने फूड पेकेट पहोंचाडवा माटे बारडोली फायर ब्रिगेडनी मदद लेवामां आवी हती। વહીવટીતંત્રએ તંત્ર રસ્તામાં પાણી ભરાયા છે ત્યાં બોટ મૂકીને ગામના લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી। ગામના તમામ લોકો તેમજ ઢોર ઢાકર સુરક્ષિત હોય વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। મારું નામ વિશાલ કુમાર અનિલભાઈ ગોંડલિયા, હું તલાટી કમંચી ખરડ છીતરા ગ્રામ પંચાયત તાલુકો બારડોલી હાલમાં ફરજ બજાવું છું। ગત રવિવારથી બપોરે 2 વાગ્યાથી ખરડ ગામમાં સંપર્ક વિહોણું છે ખરડ ગામ બરાબર, અને તેમાંથી ટોટલ 24 કલાક તે પાણી આવવા જવાનો રસ્તો ખુલ્લો કરેલ છે। તેમજ છીતરા ગામમાં છેલ્લી 3 રાતથી પાણી આવી જાય છે અને રાતે 1 થી તે હવાના 6 સુધી સંપર્ક વિહોણું થઈ જાય છે। તંત્ર સતત મામલતદારની ટીમ, મામલતદાર સાહેબની ટીમ, તાલુકા વિકાસ અધિકારીની ટીમ બધી જ તે ખડે પગે અમારા સંપર્કમાં છે અને રાતે પણ તેઓ 2 વખત રાઉન્ડ મારે છે અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। તેમજ કલેક્ટર સાહેબ પણ અહીંયા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાનું કહી ગયેલા છે અને લોકોને સ્થળાંતર કરવાનું પણ કીધેલું છે એમ, પણ લોકો બધા ઊંચા વિસ્તારમાં હોવાથી તેઓ સ્થળાંતર કરવા ના પડે તો પણ અમારી રેસ્ક્યુ ટીમ હાલમાં ખડે પગે જ છે। જો સ્થળાંતર કરવાની ફરજ પડે તો અમે પ્રાથમિક શાળા તરભણ ખાતે વ્યવસ્થા કરેલી છે અને ત્યાં પણ એક્સ્ટ્રા સ્ટાફ છે અમારી પાસે તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, જેના થ્રુ અમે સ્થળાંતર પણ કરી શકીએ છીએ એમ। બસ ગામમાં પાણી આવતું તો નથી, અત્યાર સુધી કોઈના ઘરમાં પાણી આવતું નથી, ગામના પાદર સુધી પાણી આવી ગયેલું છે અને ખરડ ગામ તો છેલ્લા 48 કલાકથી સંપર્ક વિહોણું છે, ત્યાં પાણી આવી ગયું છે। આપના નામ? મારું નામ હેમંતસિંહ નતસી બારડ છે, મારું રહેવાનું છીતરા ગામ છે, મારો હોદ્દો છીતરા ગામના ઉપસરપંચ છું મેં, અને પૂર્ણ નદીમાં છેલ્લા 5 દિવસથી ઘોળાપૂર પાણી આવી રહ્યું છે, જે ડાંગ જિલ્લામાં વરસાદ વધારે થવાના કારણે આવતું છે, અને અમારે ખરડ ગામ જે ખરું એ છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણું બની ગયેલું છે। એની સામે બારડોલી તાલુકાના TDO સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાણ સાહેબ, જિલ્લા કલેક્ટર સાહેબ બધાની ટીમ અહીંયા આવી પણ ગઈ છે અને એ લોકો અમને ખૂબ મદદરૂપ થયા છે, એટલે અમે એ લોકોનો આભાર માનીએ છીએ અને હાલમાં પણ અમને સંપર્કમાં છે જ એ લોકો। પ્લસ PHC સેન્ટર અમારું જે હેલ્થ સેન્ટરના અધિકારી છે એ પણ રાતના 2 વાગ્યા સુધી પણ અમને અહીંયા મદદરૂપ થાય છે, એટલે એ લોકોનો બી અમારો આભાર માને છે। તલાટી સાહેબ અમારા જે ખરા એ અમને નવા નવા જ નિમણૂક થયેલી છે એમની, છતાં પણ છેલ્લા 4-5 દિવસથી અહીંયા ગાડી છે, એ લોકો ઘરે પણ નથી ગયા એમ, એ લોકો અત્યારે પણ હાલમાં અમારી જોડે છે જ અહીંયા ગાડી। તમારા ગામમાં પાણી આવે છે ખરું?
હા, અમારા ગામની અંદર વધારે પડતું પૂર આવે તો ગામના પાદરે પાણી ફરી વરે છે, અને અમે છેલ્લા બે દિવસથી રાત્રે લગભગ 4 થી 5 કલાક સંપર્ક વિહોણા બનીએ છીએ. અને આપણે ખરડ ગામના લોકો માટે કંઈ ખાવા પીવાની વ્યવસ્થા? ખરડના ગામ માટે પણ બારડોલી મામલતદારશ્રીએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, ગઈકાલે પણ કરી અને આજે પણ ચાલુ છે હાલમાં પણ. અત્યારે કોઈ નુકસાન કોઈને જ થયા નથી ને? ના, નુકસાન એવું કંઈ જજુ થયું નથી અમને. ખરડ ગામ અને ચિત્રાના કોરધી ફળિયાના લોકોને સ્થળાંતર કરવા માટે બારડોલી વહીવટીતંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જો કે તેઓ ઊંચાઈ વિસ્તારમાં રહેતા હોય ઘરોમાં પાણી આવતા ન હોવાથી સ્થળાંતર થવા માગતા નથી. જો કે ગમે ત્યારે પાણી વધી જવાની સંભાવનાને લઈ વહીવટીતંત્રના જીવ થયા અધ્ધર. સતત મામલેદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ મકાન વિભાગ, પંચાયત તેમજ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં આટાફેરા મારી રહી છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી.